ની આપણે વાત કરતા હતા, તેના પ્રકારો, તેની પદ્ધતિ ની વાત કરી, ચાંદોરના પાક, તાપમાન, ની વાત કરી, ગહુના પાક ની વાત કરી, તેની શું ખાસિયત છે એની ચર્ચા કરી. આ પાકની આગળની ચર્ચા કરીએ જુવાર, બાજરી, મકાઈ માટે ત્યાં અનુકૂળ સંજોગો જરૂરી. આ પાકને તમે ઓળખતા હશો, બાજુમાં તમને બતાવ્યું છે, ચિત્ર પર તમે જોઈ છે, ચિત્ર ઉપરથી પણ કોઈ વખત તમે રસ્તામાંથી ખેતરમાં નજર જાય અને આવો પ્રકાર પ્રકારનો પાક નીકળ્યો હોય એવું કદાચ જોવા પણ મળી પડે. જુવાર બાજરી એનું મકાઈ વાડા ધાન્ય તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે જ્યાં વરસાદ થોડો ઓછો પડે, જમીન ઓછી ફળદ્રુપ છે અને સિંચાઈની સગવડ અલ્પ છે, ત્યાં આ ખરીફ પાકો લેવામાં આવે. ખરીફ પાક લેવાય ત્યાં ફળદ્રુપ જમીન ઓછી હોય, સગવડતા સિંચાઈની ન હોય, વરસાદ ઓછો હોય, તો ખરીફ પાક એમાં આપણે જુવાર વાત કરીશું. તો અહીંયા પણ મેં આની પહેલાના ભાગમાં પણ તમારી સાથે વાત કરી હતી કે તમે આ ભાગની એક ચાળમાં ડાયવર્ટ કરો, એની બાજુમાં તાપમાન લખો, એની બાજુમાં જમીનની અનુકૂળતા લખો, એની બાજુમાં ક્યાં ક્યાં પ્રદેશોમાં થાય છે એ લખો, એની બાજુમાં ક્યાં ક્યાં પાક તરીકે આપણે ઓળખી શકીએ છીએ એ પણ લખો. અને તાપમાન કેટલું ડાંગર અને ઘઉં પછી જુવાર એ ભારતમાં સૌથી વધુ ઉત્પન્ન ડાંગર અને દક્ષિણ ભારતના ઉત્તર પ્રદેશમાં સૂકા અને ઓછા વરસાદ વાળા વિસ્તારો જુવારનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. જુવાર ખરીફ અને રવિ પાક. જુવારનું સૌથી વધુ વાવેતર ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે. તે કર્ણાટક, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ગુજરાત રાજ્યોમાં પણ સારી રીતે માગ. ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર સુરત અને તાપી જિલ્લામાં થાય છે. જુવાર લીલા પશુ ચારા તરીકે પણ વપરાય છે. જુવાર યાદ રાખવા માટે ઘણા ખાસ યાદ નથી આવે, પણ ત્યાં રાજ્યમાં વધારે થાય છે, ત્યાં વધારે અનુકૂળ છે, ગુજરાતમાં પાસે ત્યાં જિલ્લામાં વધારે અનુકૂળ છે. સિમ્પલ વાત યાદ રાખવાની છે, બાજરી ભારતમાં તેનું સૌથી વધુ ઉત્પાદન રાજસ્થાનમાં થાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં પણ ગુજરાતમાં બાજરીનું સૌથી વધારે વાવેતર બનાસકાંઠા જિલ્લામાં. એટલે જુવાર બાજરીમાં અને પછી મકાઈની આપણે વાત કરીએ તો તે ખરીફ ધાન્ય પાક. ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં મકાઈનું સૌથી વધુ વાવેતર થાય છે. તે ડુંગરાળ વિસ્તારોમાં વધુ ઉગાડે છે, ત્યાં તે લોકોનો મુખ્ય ખોરાક. મકાઈના પાક પાણી નીચરતી જાય એવી ઢોળાવવાળી 40% અને 50-100 સેમી જેટલો વરસાદ, 21-27 સેમી તાપમાન વધુ માપક આવે છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક આ
આંધ્ર પ્રદેશ વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્ય છે. ગુજરાતમાં મકાઈનો પાક પંચમહાલમાં દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાઓમાં થાય છે. મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુઅલ જેવા ઘટકો હોવાથી તેનો ઉપયોગ ઔદ્યોગિક ઉત્પાદનમાં થાય છે. એટલે અહીંયા ત્રણે ત્રણ પાકની વાત આપણે કરીએ કે જેમાં જુવાર, બાજરી અને મકાઈ, અને એ ત્રણેની શું ખાસિયત છે એની પણ આપણે વાત કરીએ. હવે આગળ વધીએ. આઠમો મુદ્દો છે કઠોળના પાક વિશે. ફોટોમાં તમે જોઈ શકો છો, તમે લગભગ રોજ બરોજ આપણા સૌરાષ્ટ્રમાં પણ કઠોળનો ઉપયોગ ચોક્કસ કરનાર છે. શાકાહારી લોકો માટે કઠોળ એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. ભારતમાં જુદી જુદી ઋતુઓમાં તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, બળદ, મસૂર વગેરે કઠોળ પાક છે. મોટાભાગના નામ શું કરી દેશો, કદાચ તમે બળદ, મસૂર એ નામ બની શકે સાંભળ્યું હોય. કુવેર, અડદ, મગ અને મઠ ખરીફ પાક છે, ત્યારે ચણા, વટાણા, મસૂર એ રવિ પાક છે. વધુ વરસાદ વાળા વિસ્તારો સિવાય લગભગ બધા રાજ્યોમાં ભારતમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, આંધ્રપ્રદેશ વગેરે રાજ્યો કઠોળના મુખ્ય ઉત્પાદક રાજ્યો. ગુજરાત પણ તુવેરનું વડોદરા જિલ્લામાં, મગ મઠનું કચ્છ જિલ્લામાં અને અડદનું પાટણ જિલ્લામાં સૌથી વધુ વાવેતર થાય છે. કઠોળના પાક દ્વારા જમીનમાં નાઇટ્રોજનનું પુનઃસ્થાપન જમીનની ફળદ્રુપતાને મેન્ટેન કરવા માટે કઠોળનો પાક જરૂરી છે. કેટલીક વખત એ ધાન્ય પાકની સાથે સાથે વધશે, એક રોગ બે રોગ સોયાબીન, એરંડો, કરડી, અળસી વગેરે. નારિયેળના કોપરામાંથી પણ તેલ મેળવાય. ભારતમાં ખાદ્ય તેલ મેળવવા મગફળી, સરસવ, તલ, કોપરાનો ઉપયોગ વધુ થાય છે. તાજેતરમાં સૂર્ય અને કપાસ જેવા તેલનો પણ કરાય છે. આપણે વાત કરીએ સૌથી પહેલા વિદ્યાર્થી મગફળી. તમે બધાએ આદિ વિશે જોયું અને મગફળી વિશે બધાના ઘરે મોટા ભાગે ખબર. બધા જૈવિક ક્રિયાઓમાં જે સૌથી વધુ મહત્વ ધરાવે છે તેના પાક કાળી, સસવાળી, ઓરાળી અને દાવાની એથી નિશ્ચિત તેમજ પાણી ભરાઈ ન રહે છે. તાપમાન 50-75 વરસાદ માપવામાં આવે ખરીફ પાક, પરંતુ સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ કહેવામાં આવે છે. ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં વધુ પાક મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પહેલા નંબરમાં છે. ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન જૂનાગઢ, સોમનાથ, અમરેલી, રાજકોટ,
ગુજરાતમાં મગફળીમાંથી બનાવેલું ઘી છે, અત્યંત ઘી છે, વપરાય છે. તો તેલીબિયા પાકના વાત કરીએ છીએ, તેલીબિયા પાકમાં મગફળી વાત કરીએ, વાત કરીએ તો વરસાદ છે, વરસાદ ખૂબ સારો પડે, ખૂબ સારો મતલબ જો વધારે પડતો વરસાદ પડે તો ફળ પડી જાય, ઓછો વરસાદ પડે તો પણ ફળ શક્ય નથી. આથી તે ઉત્તર ભારતમાં ખરીફ પાક અને દક્ષિણ ભારતમાં તેનો પાક શિયાળાની ઋતુમાં થાય છે. લગભગ બધા રાજ્યોમાં થાય છે, પરંતુ ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં વધુ થાય છે. તલના ઉત્પાદનમાં અને વાવેતર વિસ્તારમાં ગુજરાત છે ભારતમાં પહેલા નંબર ઉપર છે. મગફળીમાં પણ વિશ્વમાં તેલની સૌથી વધુ નિકાસ કરતો છે. ત્યાર પછી બીજો તેલિયા પાક છે, ઉત્તર ભારતનો મહત્વનો તેલીબિયા પાક સરસવના બીજ અને તેના તેલને ઔષધ અને ખાદ્ય તેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ભારતમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્યપ્રદેશ સરસવના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. તેલીબિયા પાકો વિશે પણ તમે બહુ સરસ દરિયા કિનારાની ચારવાળી જમીન અને ગરમ અને ભેજવાળી આબોહવા એના માટે માફક છે. સૌથી વધુ ઉત્પાદન કેરળમાં, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઓછી ઊંચાઈ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી નાગેરીને જે જાતો છે તે કરવામાં આવે છે. નાળિયેરના કોપરાને સુકવી તેમાંથી તેલ અને કોપર મેળવાય છે, જેને આપણે નાળિયેરના તેલ તરીકે ઓળખીએ. દક્ષિણ ભારતમાં તેનો ખાદ્ય તેલ તરીકે પણ ઉપયોગ થાય. નાળિયેરનું પાણી સ્વાસ્થ્ય વર્ધક ક્રિયા તરીકે વપરાય છે. ગુજરાત દરિયા કિનારાના સૌથી મોટો ઉત્પાદન વિશ્વમાં ભારત, વિશ્વમાં એરંડાનું કુલ ઉત્પાદન નો 64% હિસ્સો એકલા ભારત. એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં અનુક્રમે બ્રાઝિલ પ્રદેશ ને રાજસ્થાનમાં પણ એરંડાનો પાક લેવાય, પણ 80% ઉત્પાદન તો ખાલી ગુજરાત. ગુજરાતમાં એરંડાનું ઉત્પાદન વધારે છે. બનાસકાંઠા, માલસા, સાબરકાંઠા, રાજકોટ, નાંદેડ, અમરેલી આ જિલ્લાઓમાં થાય છે. હવે તેલીબિયાના પાક પર ચા પ્રતિ જોઈ શકો છો. ચાના પાક માટે લોહ તત્વ વાળી અને સહેલાઈથી પાણી એવી ઝાડ વાળી જમીન જરૂરી છે. ઝાડ ન હોય સીધી જમીનમાં ચા શક્ય નથી. ચાના છોડના મૂળ પાસે પાણી ભરાઈ રહ્યું છે નહીં, પાણી ઝડપથી ત્યાંથી નીકળી જાય છે. તાપમાન 20-30 સેલ્સિયસ હોય જરૂરી, 200 સેન્ટીમીટર જેટલો વરસાદ, એટલે વરસાદ વધુ હોય એ પણ જરૂરી છે. લાંબી વર્ષા ઋતુ અને આંતરે આંતરે ઘટતા ઋતુથી પડતો વરસાદ છે એને વધારે માફક આવે. ચા ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશ
anu gedung badan pertem untuk mandal tamil nadu kerala madhya pradesh karnataka ane utran na pahar dola o pertem itu bharat ma jahu pertote tata upadan ek lakh pertem pertem roma tin pati bharat ma jahu do अरे भारत जानी विचार करता हूँ कौन मतदान कोकी नो छोड़ ये पहाड़ी घोड़ा ऊपर सूर्य नो सीधो तरसो आप पर मत हो चमिता मध्य हो पंदर की अठावी सेल्सियस जितु तापमान जरूरी है अने 200 की 200 जितो वर्षा पर्वती ढोराओ वायु जमीन से वर्षा भारत में कॉफी कर्नाटक केरल ने तमिलनाडु में है कर्नाटक में जो कुर्ग विस्तार से कॉफी नाम मधु उत्पादन माटे जाने के अने कोको रुख नाम फलना बीज माटी ભારત માં તેનું વાવેતર અને ઉત્પાદન કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં થાય છે. તો કોફી કોકો અને હવે આપના Thank you.